સ્વામીજી સૌથી પહેલા તો એ કહો કે ક્યારે તમને એવું લાગ્યું કે તમારે તમારું જીવન શ્રીજી ચરણમાં સમર્પિત કરી દેવું છે કેમ તમે આધ્યાત્મના માર્ગે વળ્યા અને સાથે તમે એ પણ કહો કે ક્યારે તમને એવું ફીલ થયું કે હવે તમારે જે તમારું સમગ્ર જીવન છે એ હરિની સેવામાં જ વિતાવવું છે ખૂબ સુંદર પ્રશ્ન છે કોઈ પણ સંતને એક ભૂતકાળ હોય છે અને કોઈ પણ કેદીને એક ભવિષ્યકાળ હોય છે એમ સાધુ તરીકે જીવન જીવાનો કે સાધુ તરીકે પોતાનું જીવન વ્યતીત કરવાનો સંકલ્પ ભગવત કૃપાથી થાય છે ગુરુકૃપાથી થાય છે બાલ્યકાળની અંદર કોઈ પણ મા બાપનું પણ સપનું હોય કે મારો દીકરો ખૂબ સારું ભણે અમારું નામ રોશન કરે તને મને ધને કરીને એમને સુખી કરે એટલે બેશક પરિવારજનોનો આવો સંકલ્પ હોય જ પણ ભગવત કૃપાથી મારો જન્મ કે ઉછેર એક એવા સત્સંગમય પરિવારમાં થયો ધર્મય ભક્તિમય શ્રદ્ધામય પરિવારમાં થયો કે જેમાં લોકોની અંદર આસ્થા પરિવારજનોમાં હતી જ હું નાનો હતો ત્યારથી મને દેશભક્તિ રાષ્ટ્રપ્રેમ સમર્પણ કુરબાની વાતો ખૂબ ગમતી બાલ્યકાળથી જ કોઈ દેશ માટે મરી ફીટે વાતો સાંભળવી પણ ગમે એવા લોકોને વંદન કરવું ગમે ત્યાર પછી સ્વામીજી એવું ના થાય કે સંસારમાં રહીને સત્સંગ ન થઈ શકે થઈ શકે પણ છતાં આજે કોઈક વ્યક્તિ સંપૂર્ણ સમર્પિત થાય છે ગૌણ કર્યો છે ત્યારે કરોડો અબજો લોકોની રક્ષા કરી શક્યા છે આજે અમે લોકો સંસારમાં રહીને કદાચ અમારા પાંચ પચીસ સગાવલા સુખી કરી શકીએ પણ વસુધૈવ કુટુંબકમ આખું વિશ્વ આપણો પરિવાર બની જાય છે એ ભાવનાથી અને થી મને સંતોના કપડા જોવું ભગુ વસ્ત્રો નાનપણમાં મારા શરીર પર આમ સ્પર્શ જોતો કે આપણને કેવું લાગશે કેવું દેખાશે ભવિષ્યમાં અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ એમની કૃપાથી જ આ માર્ગે આવવાનું થયું અને રાષ્ટ્ર માટે સમાજ માટે ધર્મ માટે સંસ્કૃતિ માટે અનેક જન્મ આપણા માટે જીવ્યા છીએ આ જન્મ અનેક માટે જીવવો છે એ જ આશયથી આપણી આત્માનો મોક્ષાય જગત હિતાએ છે આત્માની મુક્તિ માટે ને જગતના હિત માટે મારા જેવા બારસો સંતો આ બીએ સંસ્થામાં અને સમગ્ર ભારતીય વર્ષની અંદર તો એવા અનેક સંતો મહંતોએ આ ભારતને ઉત્કર્ષના પંથે દોર્યો છે સ્વામીજી આપણે જોયું છે કે ઘણી વખત ઘણા માતા પિતા એવી ફરિયાદ કરતા હોય કે બાળકો તેમને નથી સમજતા તો ઘણી વખત બાળકો એવું કહેતા હોય કે તેમના માતા પિતા તેમની વાત નથી સમજતા તો આમાં કયા પરિબળો અસર કરતા હોય જનરેશન કેટલી મેટર કરે છે અત્યારે આ સમાજનો સમાજનો વર્તમાન બર્નિંગ પ્રોબ્લેમ છે દરેક મા બાપને એમ હોય છે કે મારે સંતાન હોય અને સંતાન ન હોય તો પણ દુઃખી હોય ને સંતાન થયા પછી સંતાનના સ્વભાવો એની ગેરવર્તણૂકને કારણે દુખી હોય છે લગભગ ઘણા બધા ઘરોની અંદર મા બાપ અને સંતાનો વચ્ચેની જનરેશન ગેપ બહુ જ મોટી સમસ્યા બનતી જાય છે જે કંઈક એવા કારણો છે જેના કારણે આ વૈમનસ્ય સર્જાય છે મારી દ્રષ્ટિ અને સાથે સાથે સમાજના અનેક માતા પિતાના પ્રશ્નો સાંભળવાના થાય છે વાંચવાના થાય છે મળવાનું થાય છે એક છે વર્તમાન સમયમાં મા બાપ એને સગવડો વધારે પડતી ક્યાંક આપી દે છે સવલતો આપી દે છે વધુ પડતું વાલ કરે બેહાલ એને અગવડ પણ આપો કોઈ પણ છોડને કેવળ પાણી આપવાથી વહેલો વિકાસ ના થાય થોડો તડકો પણ એને આપવો પડે એને હાર્ડશીપ બતાવતા જ નથી શીખવાડતા જ નથી તો ગમે તેટલી સગવડ હોય છતાં પણ સાથે સાથે એને હાર્ડશીપ પણ શીખવાડો અમદાવાદની અંદર એક ડોક્ટર પિતાએ પોતાની દીકરીને મોબાઈલ ફોન આપવાની આઈફોન આપવાની ના પાડી તો દીકરી ગુસ્સે થઈ ગઈ પંખામાં હાથ નાખી દીધો એન્ટિક ચીજો બધી ફેંકી દીધી અને અભયમમાંથી મહિલાઓને બોલાવી પડી કાઉન્સેલિંગ કરવું પડ્યું એ દીકરીને પૂછ્યું કે ડોક્ટર પિતાની બોલે છે અને ના સાંભળતા પણ શીખવાડજો બીજો સોશિયલ મીડિયાનો બહુ જ મોટો રોલ છે આજે બાળકને શાંત રાખવા માટે છાનો રાખવા માટે ન જમતો હોય તો જમાડવા માટે ન સૂતો હોય તો સોડાવવા માટે રમકડાનો મોબાઈલ છાનો થઈ જશે શાણો નહીં થાય શાણો કરવો હોય તો એને વાર્તાઓ સંભળાવી પડે હાથ ફેરવવો પડે એટલે એક આ સોશિયલ મીડિયા ને જે પ્રવાહને કારણે કોરોના પછી અસર વધારે પડતી થઈ છે આજે બાળકો નાની ઉંમરે પુખ્ત થતા જાય છે ન જોવાનું જોઈ લે છે ન સાંભળવાનું સાંભળી લે છે તો મારી દ્રષ્ટિએ પરિવારની અંદર એક છે વધારે પડતી સગવડ બીજું છે આ મોબાઈલ ઇન્ટરનેટ લેપટોપ વગેરેને કારણે તમારી હાજરીમાં બાળક જુદો છે ગેરહાજરીમાં જુદો છે ત્રીજું બાળક સાથે વયમનસ્ય સર્જાવાનું ત્રીજું કારણ છે ક્યાંક મા બાપ પણ પોતાના એંગલથી જ સંતાનોને જુએ છે અમે આ તકલીફ સહન કરી હતી અમે તો આ રીતે ભણતા હતા બાજુવાળાનો દીકરો આમ કરે છે ક્યારેય સરખામણી ન કરો બાજુવાળાના ઘરે કેરી છે તમારા ત્યાં દ્રાક્ષ છે ત્યાં છે દ્રાક્ષ મહેનત કરે તો પણ કેરી જેટલી મોટી ન થાય કેરી મહેનત કરે તો પણ તડબૂચ ન થાય ફર થિંગ ક્યાંક મા બાપની વધારે પડતી અપેક્ષાઓ છે હું ડોક્ટર છું તો દીકરો ડોક્ટર થવો જ જોઈએ હું એન્જિનિયર છું તો એન્જિનિયર થવો જોઈએ અથવા તો અમે જે નથી બની શક્યા એ સંતાનો કેમ ન બને સંતાનને પાણી આપો ખેડ ખાતર આપો અને કુસંગથી બચે એના માટે રક્ષણ આપો વાડરૂપી સંસ્કારોની વાડ કરી આપો લક્ષ્મણ રેખા કરી આપો પણ સાથે સાથે એને કઈ દિશામાં એ સ્વતંત્રતા આપો સાચી વાત છે સ્વામીજી એક સડગતો મુદ્દો એ પણ છે કે અત્યારે આત્મહત્યાના જે બનાવો છે એમાં પણ સતત વધારો થઈ રહ્યો છે એમાં પણ જે બાળક છે અને જે યુવા વર્ગ છે તેમાં આવા બનાવો વધુ બને છે તેની પાછળ તમે શું કારણ જોઈ રહ્યા છો ભારત સરકારના આંકડા અથવા તો આપની ચેનલોના માધ્યમથી કે ન્યૂઝપેપરના માધ્યમથી જે સમાચારો જાણીએ છે આત્મહત્યા કરી છે એમાંથી સત્તાવન થી સાઠ હજાર યુવાનો હતા કેટલાક નાના નાના બાળકો સાતમા ધોરણમાં ભણતો બાળક આત્મહત્યા કરી લે આ ઉંમરે આત્મહત્યાનો વિચાર પણ કરી રીતે આવે આજે નાની નાની ઉંમરે બાળકો યુવાનો પરિવારમાં આખા નાખા પરિવારના સભ્યો પણ આત્મહત્યા કરી રહ્યા છે સામૂહિક સુસાઈડ કરી રહ્યા છે આનું એક કારણ છે કેટલાક આર્થિક ખોટા વ્યવહારો તો ક્યાંક વધારે પડતા વહેલા કરોડોપતિ થવાની લાલસામાં દેવું કરી બેસે છે આર્થિક રીતે પાયમાલ થઈ જાય ને કોઈ રસ્તો ન દેખાય એટલે માણસ આ કરી બેસે છે સેકન્ડ છે ચારિત્રની ની મોટી ભૂલ કે પોતાથી કઈ અઘટિત ઘટના થઈ ગઈ હોય કોઈક ને ખોટા ફોટોગ્રાફ અપલોડ થઈ ગયા હોય ખોટા વ્યવહારો થઈ ગયા હોય એની એક બીક લાગી જાય છે કે મારી સમાજમાં નાલેશી કેવી થશે એની બીકે કરી ના કરી બેસે છે ત્રીજું અભ્યાસમાં નિષ્ફળતા તો એવા સમયે પણ સમાજ મારો સ્વીકાર નહીં કરે ટીકા કરશે એ નિષ્ફળતાના ડરથી ને ચોથું પતિ પત્નીના સંબંધો ક્યાંક બગડે છે ઝઘડો ક્યાંક આ સ્વરૂપ ધારણ કરી લે છે આ બધા જ કારણોથી સાદી ભાષામાં તો એમ કહી શકાય કે સહનશીલતાનો અભાવ સ્થિરતાનો અભાવ સમજણનો અભાવ અને શ્રદ્ધાનો અભાવ વિચારો આવે ત્યારે શું કરવું જોઈએ દરેક વ્યક્તિના મનમાં એકાદ વખત તો મરવાનો વિચાર લગભગ આવે હોય ક્યારેક કદાચ મરવું નથી પણ કંટાળી ગયા આના કરતા તો જતા રહીએ તો સારું એકલા રહેવું સારું આવું ક્યારેક થાય છે કદાચ એક ક્ષણ એવી ક્ષણ ક્ષણવાઈ જાય એને સમયને પસાર થવા દેવાનો હોય છે એ સમયે કોઈક સારા શાસ્ત્રોનો સંગ સારા ગુરુજનો સંગ સારા મિત્રોનો સંગ પોતાના પરિવારજનો સાથે વિતાવેલી એ પળો ટફ ને પણ પસાર થવા દે છે સત્વ ને તણ ગુણ છે એ દરેક વ્યક્તિના જીવનમાં આવ્યા કરે સમુદ્રમાં પણ ભરતી ઓટ આવે અમિતાભ બચ્ચન પણ નિષ્ફળ જઈ શકે છે તો સ્થિરતા સ્વામીજી પહેલાના સમય પર નજર કરીએ તો પહેલા એવું હતું કે પતિ પત્ની વચ્ચે કેટલી પણ મુશ્કેલી હોય તો પણ સમજૂતી વાપરીને સંબંધને ટકાવી રાખતા હતા ત્યારે અત્યારના સમયે એકદમ વિપરીત પરિસ્થિતિ છે કે નાની નાની બાબતમાં લગ્ન જીવનની આહુતિ આપી રહ્યા છે તો એની પાછળ તમે શું કારણ જુઓ છો પતિ બોલે સાસુ સહેજ બોલે એસિડ પી લેવાનો મરી છૂટાછડા લઈ લેવાના મેં એક જજ સાહેબને ને પૂછ્યું હતું સાહેબ ઓછા મોછા કેટલા મહિના લગ્ન ચાલ્યા મને કે સ્વામીજી મહિના નહીં કલાક અડતાલીસ કલાકમાં છૂટાછેડા અને ક્યાંક તો એવા પ્રસંગો બને છે કે ચોરીમાંથી છૂટા પડીને પાછા આવે છે એક એમબીએ થયેલી યુવતીનો પ્રશ્ન મારી પાસે આવ્યો એને ઘરમાં પોતું મારવાનું કીધું થયેલી પોતું મારું કારણોસર કરે છે અને એમાં જેટલો આનંદ હોય છૂટાછેડામાં પેંડાના બોક્સ લઈને આવે છે આ પરિસ્થિતિ થઈ છે એનું એક કારણ છે સતત સાનુકૂળતા પરસ્પર બીજાના પ્રકૃતિ સ્વભાવોને એડજેસ્ટ થતા નથી શીખતા પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સરસ સંદેશ આપ્યો છે આ બાબતે તમારા દ્વારા તમામ દર્શકોને પ્રશ્ન પ્રૂફ નથી બનાવી શક્યા તો એના માટે સ્વામીજી એક સંદેશ આપતા હતા કે ખમવું ઘસાવવું અનુકૂળ થવું અને મનગમતું મૂકવું મિલન મદદ મહિમા અને માફી જે પરિવારમાં હશે ત્યાં ટીવી સેટ નહીં હોય સોફા સેટ નહીં હોય ડિનર સેટ નહીં હોય પણ બધાના મન સેટ હશે એક યુવાન મને મળ્યો મને છે કે સ્વામીજી અમારા ઘરમાં બધા વોટ્સએપથી વાતો કરીએ કેમ સાડા પાંચ કરોડ નો ફ્લેટ છે ને મને કે સામે આવે તો બબાલ બહુ થાય છે આજે આપણે બે બિલ્ડિંગ વચ્ચે બ્રિજ બાંધતા થયા પણ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સેતુ નથી બંધાતા તો પરિવારના તમામ સભ્યો જો રોજ રાત્રે બેસે સારા શાસ્ત્રોનું વાંચન કરે એકબીજાના મત મતાંતરની પણ આપલે કરે થોડું લેટ ગો ક્ષમાની ભાવના એપ્રિશિયેટ કરવાની ભાવના તો દરેક ઘરમાં ક્યારે આ બ્રેકિંગ હોમ ન જ થાય ને બર્નિંગ હોમ ન સ્વામીજી તમે તો ઘણા બધા લોકોને મળો છો એટલે તમારી પાસે તો અનેક એવા કિસ્સાઓ આવતા હશે તો કોઈક એવી રમૂજી ઘટના ઘટી હોય કોઈ અટપટી સમસ્યા લઈને આવ્યું હોય એવી કંઈક વાત કરો ખૂબ પ્રસંગેવા બને છે એક વાલી મારી પાસે આવ્યા મને કે છે કે સ્વામીજી મારો દીકરો કયું નથી કરતો ઘરે ઘરે પ્રશ્ન રહી શકે મને કે સ્વામી બાઇક માગે છે બહુ જ પ્રયત્ન કર્યો પણ કોઈ રીતે માનતો નથી તો એક કામ કરજો એ સ્કૂલેથી છૂટે એટલે મારી પાસે લઈ આવજો મને કે એમ કે છે કે મને બાઈક નહીં લઈ આપો તો હું ટ્રક નીચે આવી જઈશ સુસાઇડ કરી લઈશ પછી તમારે બાઈક નહીં લાગવાનું તમારો ખર્ચો નહીં થાય તો એને લઈ આવજો મારી પાસે મને કે સ્કૂલે ક્યાં જાય છે એને સ્કૂલે જવાનું બંધ કરી દીધું જ્યાં સુધી બાઇક નહીં આપો ત્યાં સુધી સ્કૂલે નહીં જવું તું તો ઘરેથી લઈ આવજો ના કે બહાર બેસાડ્યો છે તમે તમે બહાર બેસો એને મારી પાસે બોલાવો મેં મારી ઓફિસ પર એને બેસાડ્યો પછી મારી પાસે કોઈ ભક્તે ભગવાન માટે આપેલા કાજુ કતરીને પેંડા જેવી પ્રસાદ હતો એટલે મેં પહેલા તો એને વાલ કર્યું હેત કર્યું સિમ્ફથી ડેવલપ કરી એના મોઢામાં કાજુ કતરી મૂકીને એટલું સરસ રીતે સમજાવ્યું વીસેક મિનિટ સુધી પછી એ બાળક મને કહે છે કે સ્વામીજી અત્યાર સુધી હું ઘણાને મળ્યો છું પણ આટલું સરસ પ્રેમથી હેતથી કોઈ કન્વિન્સ નથી કર્યો તમારો કન્વિન્સિંગ પાવર લોજિકલ પાવર ખૂબ છે મારી એક રિક્વેસ્ટ છે મને એમ કે રાજી થયો નવે નિયમ લઈ લેશે મને કે મારી એક રિક્વેસ્ટ છે મારા પપ્પાને કન્વિન્સ કરી લો ને એ મને બાઇક લાવી આપે બે વીસ મિનિટ તમે સમજાવવા માટે કાઢી હતી આવા યુવાનો આવા બાળકો પણ હોય છે પણ એ જ બાળક આજે બાઈકની જીદ બંધ થઈ ગઈ નિયમિત મંદિરે આવતો થઈ ગયો તો ઘરે ઘરે સમાજની અંદર આ પ્રશ્નો બને છે આપ સૌ પણ અમારી નમ્ર વિનંતી છે તમામ તાળા બને છે એની સાથે ચાવી બની જ જાય છે ચાવી ફેરવતા આવડવી જોઈએ ખોવાઈ જાય તો ડુપ્લિકેટ બનાવવાની હોય છે એક સમસ્યા સમાધાન લઈને જ જન્મે છે તો શા માટે એટલા બેબાકડા અને આકુળ વ્યાકુળ થઈ જઈએ છે ભગવાન અને સંતના આશ્રય જવાથી સમાધાન મળે જ છે સાચી વાત છે હું પણ ઘણી વખત આ વાત કહેતો હોઉં છું કે સમસ્યા આવે છે તો એની પાછળ સમાધાન પણ સમસ્યાને શોધતું શોધતું આવે છે આપણને સુખી અને શ્રેષ્ઠ જીવન જીવવાની લાલસા તો હોય જ છે આજે આપણે સ્વામીજી પાસેથી ચાવી મેળવવાના છીએ પરંતુ એ પહેલા કેટલીક મૂંઝવણો છે કેટલાક સવાલો છે તેના જવાબ આપણે માત્ર એકથી બે શબ્દોમાં સ્વામીજી પાસે મેળવીશું સ્વામીજી કેટલાક પ્રશ્નો છે કેટલીક મૂંઝવણો છે એના જવાબ તમારે મને આપવાના છે ફક્ત એકથી બે શબ્દોમાં જીવનનો ધ્યેય સાચું સુખની પ્રાપ્તિ પ્રભુને પામવાનો ઉત્તમ માર્ગ મંદિર શાસ્ત્ર અને સંત દ્વારા ભક્તિની સાચી રીત સંપૂર્ણ શરણાગતિ દિવસની યોગ્ય શરૂઆત પરમાત્માએ શ્રેષ્ઠ જીવન જીવવાનો એક દિવસ આપ્યો છે વિભાવના સાથે દ્વેષ દૂર કરવાનો ઉપાય માફી માગવી આપવી કોઈએ કરેલા વિશ્વાસઘાતમાંથી બહાર આવવાની રીત જ્વેરનો બદલો પ્રેમથી સ્નેહથી સંબંધમાં રમત કરનાર વ્યક્તિ ભગવાન કરતા હરતા છે આ પણ કંઈક સારું હશે લાગણીઓ પર કાબુ કરવાની રીત સંયમ નિયમ ગુસ્સાને કઈ રીતે કાબૂમાં કરવો મૌન પ્રાર્થના પોતાની જાતને મોટિવેટ કરવાની રીત સત્શાસ્ત્રનું પઠન સફળ માણસોનો સમાગમ ખૂબ સરસ આમાંની કેટલીક મૂંઝવણો તમને પણ હશે એટલે એનો જવાબ તમને ખૂબ જ સરળ રીતે સ્વામીજી આપી દીધો સ્વામીજી શ્રેષ્ઠ જીવન કઈ રીતે જીવી શકાય અને શ્રેષ્ઠ જીવન કોને કહેવાય આજે મોટેભાગે દરેક વ્યક્તિના મનની અંદર હોય છે કે જેટલી સગવડો મારી પાસે વધારે હોય જેટલા વાહનો હોય જેટલા સેલફોન વધારે હોય જેટલા કપડા વધારે હોય સો મટીરિયાલિસ્ટિક પ્રોગ્રેસથી વોલ્યુમ વધે ધેર આર ટુ વર્ડ્સ વોલ્યુમ એન્ડ વેલ્યુ વોલ્યુમ વધારવાથી શ્રેષ્ઠતા નથી સગવડો છે પણ શ્રેષ્ઠતા એ વેલ્યુ સાથે જોડાયેલી છે ટુ બીએચકેમાંથી થ્રી બીએચકેમાં જઈએ તો વોલ્યુમ વધ્યું પણ વેલ્યુ વધવી જોઈએ શ્રેષ્ઠ જીવન જીવવા માટે કદાચ સગવડ ન પણ હોય કદાચ ઓછી હોય પણ એના માટે જરૂરી છે એક સમજણ સંતોષ સહનશીલતા સમસુદભાવ અને શ્રદ્ધા પણ એમાં વિઘ્નરૂપ છે બીજા સાથેની સરખામણી બીજાને જોઈ જોઈને પોતાની જાતને બાળ્યા કરવી સતત આપણો ફોન નાનો છે એટલે નહીં પણ કોઈકનો મોટો છે એટલે આપણને તકલીફ થાય છે દરેક વ્યક્તિ જ્યાં છે ત્યાં જો પોતાની વિચારધારા બદલે તો શ્રેષ્ઠ જીવન જીવી શકાય છે જેમ વેલણ બદલવાથી રોટલીઓ સારી ન થાય વલણ બદલવા પડે એમ શ્રેષ્ઠ જીવનને સગવડો સાથે કોઈ લેવા દેવા નથી વ્યક્તિ વિચારધારા બદલે વર્તન બદલે વ્યવહાર બદલે આચાર બદલે શ્રેષ્ઠ જીવન હું સુખી છું આશા હિ પરમમ દુખમ નૈરાશ્યમ હિ પરમમ સુખમ ગુણાતીતાનંદ સ્વામીજી ભગવાન સ્વામિનારાયણના સેવક કહેતા હતા કે જેને સુખી થવું હોય એણે પોતાના કરતા દુખી હોય એની સામે જોવાનું અને બીજી સુખની એક સરસ વ્યાખ્યા છે એચ ઇક્વલ ટુ ઓ બાય ઇક્વલ ટુ હોપીનેસ હેપીનેસ ઓ ઇક્વલ ટુ ઓબ્ઝેક્ટ અને ડી ઇક્વલ ટુ ડિઝાયર તમારી પાસે વસ્તુ જેટલી હશે એના કરતા જો ડિઝાયર વધારે હશે તો તમે દુખી રહેશો ડિઝાયર ઝીરો કરી દેશો તો હેપીનેસ ઇન્ફાઇનાઇટ થઈ જશે તમારી અપેક્ષાઓ આશાઓ સરખામણી આ બંધ કરી દેશો અને ભગવાને જે પરિસ્થિતિમાં રાખ્યા છે એમાં સુખી માનતા શીખશો તો માણસ હંમેશા સુખની અનુભૂતિ સર્વદા કરી શકશે સાચી વાત છે સ્વામીજી અત્યારની જે યુવા પેઢી છે એ આધ્યાત્મથી અડગી અને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વધારે ઝુકાવ એની પાછળ તમે કયા કારણો જુઓ છો લગભગ દરેક યુવાનોના મનની અંદર એક યુવાન અવસ્થા એવી છે કે જેની અંદર કદાચ આંધળું અનુકરણ કરી બેસે છે એના રોલ મોડલ સ્ટાર્સ હોય છે ક્રિકેટર્સ હોય છે કોઈક બિઝનેસમેન હોય છે કોઈક પોતાના મિત્રો હોય છે એને આગળ પાછળનો બહુ લાંબો વિચાર હોતો નથી એ પ્યોરિટી પર ફોકસ નથી કરતા એ બ્યુટી પર ફોકસ કરે છે એ ઓનેસ્ટી પર ફોકસ નથી કરતા એ પ્રભાવ કરી પડી શકે ઇમ્પ્રેશન પર ફોકસ કરે છે એટલે ક્યારેક ઘણા બધા યુવાનોનો વર્ગ આવી દોડ તરફ પોતાનું જીવન પણ વ્યતીત કરે છે અને બગાડે છે એવા સમયે જો એ જ યુવાનોને સાચી દિશા બતાવવામાં આવે જેમ કે બીએપીએસ સંસ્થાના મંદિરોની અંદર અમારા ત્યાં હજારો યુવાનો આવે છે એ યુવાનોને તમે એની અંદર શક્તિ છે ક્ષમતા છે એનો પરિચય કરાવો એને આપવાને બદલે હેત પ્રેમથી વાળવાનો પ્રયાસ કરો તો ચોક્કસ યુવા પેઢી વળી શકે છે આજે બીએપીએસના તેરસો મંદિરોમાં પ્રત્યેક મંદિરોમાં બાલબાલિકા સભા થાય છે યુવક યુવતી સભા થાય છે હજારો યુવાનોને લાખો બાળકો બાલિકાઓ આ કળિયુગની અંદર પણ અધ્યાત્મના પંથે ચાલે છે મા બાપને પગે લાગીને દિવસનો પ્રારંભ કરે છે ખરાબ વસ્તુ જોતા નથી સમાજની સેવા કરે છે પ્રત્યેની ફરજો બજાવે છે એટલે જેને ઘરેથી તાલીમ નથી મળતી મા બાપનું માર્ગદર્શન નથી મળતું સાચો સત્સંગ નથી મળતો એ યુવા પેઢી વિચલિત થાય છે સ્વામીજી આજકાલ લોકો દેખાડાના ટ્રેન્ડને વધારે ફોલો કરે છે એવા લોકોને શું કહેશો ખૂબ સરસ આજે આપણને ગમે છે એ કપડા નથી પહેરતા પણ બીજાને ગમે છે બીજા પહેરીએ છીએ હીરો હિરોઈન શું પહેરે છે એ શું ખાય છે એ કયો ફોન વાપરે છે તમારી સગવડ છે અને તમને ગમે છે એવું પહેરો ને એવું ખાવ ને શા માટે અનુકરણ કરો છો આપણી પોચ પ્રમાણે ખર્ચા કરવા જોઈએ આપણી પોંચ પ્રમાણે વાપરવું જોઈએ નાઇકીની કેપ ન પહેરવું રેબલ ગ્લાસ ન પહેરું રાડોની રિશોત ન પહેરું આવા શૂઝ ન તમારો વટ પડશે કલામ સાહેબનો વટ કપડાથી પડતો પણ એમના વ્યક્તિગત જીવનની પવિત્રતાથી વટ પડતો હતો બ્યુટી એ ટેમ્પરરી છે પ્યોરિટી એ પરમાનન્ટ છે પ્રમુખ સ્વામી મહારાજ ખાલી છ ચોપડી ભણેલા હતા આજે અમે તમામ સંતો કેવળ બે જોડી વધવા કપડા પહેરીએ છીએ અમારા કપડામાં દેખાય છે કોઈ છતાં કોઈ ચેન્જ નથી આવતો સારા કપડાથી પ્રભાવ ક્ષણિક પડે સારા કપડા કદાચ લોકોને જોવાનું મન થાય પણ સારા વર્તન પૂજનીય બનાય છે આપણી જે શક્તિ છે સામર્થ્ય છે એ મુજબ અનુકરણ કર્યા વગર સૌ કોઈ પ્રસન્ન થાય આપણે રાજી થઈએ એ આપણે વ્યવસ્થામાં રહીને ખર્ચ કરવા જોઈએ ઘણા લોકો એવા હોય છે કે જેમને વણ માગી સલાહ આપવાની આદત હોય છે જ્ઞાની બનવાની આદત હોય છે સ્વામીજી જે શિક્ષિત લોકો છે જ્ઞાની લોકો છે એ લોકો તો સમાજ માટે લાભદાયક જ છે જે અજ્ઞાની લોકો છે અશિક્ષિત લોકો છે તે લોકો પણ કોઈ નુકસાનકારક નથી પરંતુ જે અર્ધ શિક્ષિત લોકો છે જે અર્ધ જ્ઞાની લોકો છે તે લોકો જ્ઞાની બનવાનો ડોળ કરે છે અને જીવનના પાઠ શીખવતા ફરતા હોય દરેક એક ઉપદેશક થઈ ગયો છે રોજ સવારે લોકોને શું વિચાર સેન્ડ કર્યા કરવા પોતાના ફોટોગ્રાફ સાથે ઉપદેશ સેન્ડ કર્યા કરવો મોટિવેશનલ સ્પીકર બની જવું છે આઈ કાન્ટ હિયર વોટ યુ સે બિકોઝ વોટ યુ આર ઇઝ મોર લાઉડર દેન વોટ યુ સે એમરસનનું આ વાક્ય છે તમે જે છો એટલું પડઘાય છે કે તમે જે બોલો છો મને સંભળાતું નથી વિવેકાનંદ સ્વામી પાસે એક વ્યક્તિ વિદેશી ભગવદ્ ગીતા મોઢે બોલ્યો અને પછી કે આ જ તમારી ભગવદ્ ગીતા ને વિવેકાનંદ સ્વામી કહે છે જે મુખમાંથી દારૂને માંસ ખવાતા હોય સિગરેટ પીવાતી હોય એ મુખમાંથી નીકળે અમારી ગીતા ન હોય જે વ્યક્તિ સારા સારા કોટેશનો વાપરે છે લોકોની મોટિવેટ કરે છે એના વ્યક્તિગત જીવનમાં એ છે તમારે ભાગવતની વાતો ગીતાની વાતો કે ઉપનિષદ આધાર માગે છે નહીં તો શબ્દો ખાલી ખોટો ભાર લાગે છે તમારે તપ અને તેજ એની સાથે સમાવાનું જ પહેલા જીવવાનું છે સૌ કોઈને મારી આપના દ્વારા વિનંતી છે કે આવા કેવળ મોટિવેશનલ સ્પીકરો ક્યાંક તો મેં એવું પણ જોયું છે શું ન થાય કરોડપતિ કેમ બની જવાય ખર્ચા સુધરી જ શકાય પરિવર્તન થઈ જ શકે છે આ કરી જ શકાય વ્યક્તિગત જીવનમાં કોઈ આચરણ નથી હોતું ત્રણ ત્રણ વાર લગ્ન કર્યા પછી બ્રહ્મચર્યની વાતો કરતા હોય એ કઈ રીતે એના મોઢામાં શોભી શકે છે તો ખાસ આપણું જીવન એક ઉપદેશ બને એવો પહેલા પ્રયત્ન કરવો જોઈએ ચેરિટી બિગેન એટ હોમ અને છેલ્લી એક જ વાત મારે કરવી છે કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે આપણા જીવનમાં પહેલા લાવવું વર્તનમાં પહેલા લાવવું અને વર્તન વાતો કરશે તમારું વર્તન વાતો કરશે બિલકુલ સ્વામીજી તમે ખૂબ જ સરસ ઉપયોગી લોકોને જીવનમાં સુખી થવાય એવા આશીર્વાદ સાથે જ્ઞાન આપ્યું છે વીટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો આશા રાખું છું કે તમારી પણ કેટલીક સમસ્યા કેટલીક મૂંઝવણોનો તમને આજે સંતોષકારક જવાબ મળી ગયો હશે આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું અન્ય પ્રતિભાશાળી વ્યક્તિત્વ સાથે ત્યાં સુધી મને આપશો રજા અને હા વીટીવી જોવાનું ચૂકતા નહીં ફરીથી મળીશું આવજો